नमस्कार मित्रों, आज आप बात करिए रीपर मशीननी। तो आ मशीन थी आप कया कया पाक वढ़ाई, आम आप शू शू फेरफार करियो, पाक वाढ़वा माटे आपणे शू शू सेटिंग करवूं पड़े। तो आओ आप आगळ विडियो में जाइए, विडियो संपूर्ण रीतना जोजो तो समझाशे बधाने। आपणे आमां होंडानु 160 सीसी नुं इंजीन आवे, आ आपणे टेम्को कंपनीनुं मशीन छे। આમ આપણે સેટિંગની વાત કરીએ તો આ સળિયા દેખાય, તો આ સળિયા અને આ સીનની મદદથી પાથરો બહારની બાજુ નીકળતો હોય, તો આ સળિયા દૂર કે નજીક એ રીતના રાખવાના હોય। આપણે તાણાનો પાટ કરતા હોય તો આ સળિયા થોડાક દૂર જોઈએ, અને જુવાર કે બાજરી કે એનો વાટ કરતા હોય તો આ સળિયા થોડાક નજીક જોઈએ। તો એ બધા સળિયામાં આપણે ફેરફાર કરવાનો રહીએ, એ ફેરફાર આપણે જાની સેથી થાય, જેની સેથી જ આ બોલ દેખાય તો અહીંથી આ બોલને ઢીલો કરી આગળ પાછળ આ સળિયો થઈ શકે, અહીંથી ફેરફાર કરવાનો છે બધા સળિયામાં। બાકી આ બ્લેડ છે, આ વર્ક કરતી હોય આપણે કાપવા માટે। બીજું આપણે આમાં ત્રણ સેન આવે, આપણે અત્યારે બે સેન ફીટ છે, ત્રીજી સેન થોડીક ઉપર આપે, એ સેન આપણે વધારે ઊંચાઈનો કોઈ મોલ હોય આપણે પાક 7-8 ફૂટથી વધારે કેટલો તો એના માટે એ સપોર્ટ આપે, એ અત્યારે આપણે ફિટ નથી એની કોઈ જરૂર નથી। તો આ સેન ટાઈટ કરવા માટે જા બોલ આપ્યા, અહીંથી આપણે સેન ટાઈટ કરી શકીએ। જો સેન ઢીલી હોય તો પાથરો બરાબર બહાર નથી કાઢી શકતો, સેન ટાઈટ હોય તો જ પાથરો બરાબર રીતના થાય, એટલા માટે સેન ટાઈટ રાખવાની। એ સેન અહીંથી ટાઈટ થઈ શકે તો બંને સેન માપ્યું। બીજું આપણે અહીંથી એવું કરાર મશીન થઈ શકે, જો બે બાજુ બોલ આપ્યા, બોલ ઢીલા કરી આપણે ઉપર નીચે જે રીતના મશીનની જરૂર હોય આપણે પાક પ્રમાણે એ રીતના એવું કરાર થઈ શકે। એવું કરાર કરવાથી આ મોટા કરાર કરવાય તો ઉષા એવું ના કોઈ તો નિશા, એ પ્રમાણે આપણે જરૂર પડે પાક પ્રમાણે એ રીતના સેટિંગ કરવાનું હોય। બીજું આપણે આ 1 કલાકમાં 1-1.5 વીઘાની કાપણી કરે, જેવો આપણો પાક હોય એ પ્રમાણે, અમુક પાકમાં આપણે 1.5 વીઘા સુધી પણ વાઢે, અમુક પાક થોડોક ઢળેલો હોય ને અઘરી રીતના અઘરું પડે વાઢવું, તો કલાકમાં વીઘા જેવું જ વધાય એ રીતના વાટ કરે આપણે। આ 1 કલાકમાં 1-1.5 વીઘા જેટલું હોળ ગીઠાનો વીઘો આપણો, જે હોળ ગીઠાનો વીઘો ગણાતો હોય એ 1 કલાકમાં 1-1.5 વીઘા જેટલું કાપણીનું કામ કરે। આપણે આ મશીનમાં થોડોક ફેરફાર કરેલો છે, આ જે પતરું દેખાય ને આ પતરું આપણે આપણી રીતના નવું નાખેલું છે, આમાં કંપનીએ આ પતરું આ રીતના આપતી, કંપની પહોળાઈ ઓછી આપતી આ પતરાની, આપણે આ પતરાની પહોળાઈ વધારી, એ પહોળાઈ વધારવાનો ફાયદો આપણે કહીએ, આ જે પાઇપ છે ને અહીંયા અમુક ટકા છોડ અટકતા, ધાણા હોય ઘઉં હોય જવાયર હોય અથવા બીજો આપણે કોઈ વાટતા હોય મોલ, તો એ આ અમુક ટકા છોડ અટકતા, એના માટે આપણે આ પતરાની પહોળાઈ વધારી દીધી, એટલે અહીંયા છોડ આવે જ નહીં, એટલે કોઈ પ્રકારનો છોડ અટકે જ નહીં, એટલે આપણે પાથરો સીધો કાઢે ને સીધો પાથરો થાય બહુ સરસ। આ પતરું બહુ સારી રીતના ઉપયોગ છે આપણે, ને બીજો ફેરફાર આપણે આ બ્લેડ નીચે ઉતરાવી, કંપની આ બ્લેડ આ પાટાને રે આપતી 5-100 આંગર ઊંચી, એટલે આપણે આ કરશો 5-100 આંગર ઊંચોથી વાટતો, તો આપણે નીચે ઉતારીએ, અત્યારે આપણે આ બ્લેડ 2-3 આંગર જ છે જમીનથી ઊંચી, એટલે આપણે કરસામાં ફાયદો થાય એટલા માટે નીચે ઉતરાવી આ બ્લેડ। એક આપણે ફેરફાર કરાયેલો છે, આમાં આપણી આ અલગથી એક માસોડો બનાવ્યો, આ જે કંપની તરફથી આપ્યો ઈવો સેમ ટુ સેમ ઇજ કંપની, આ ફોલ્ડિંગ નહોતો આપ્યો, આપણે એક આ ફોલ્ડિંગ કરાવ્યો જ્યાંથી કંપની આ વેલ્ડિંગ જ આપ્યું, તો આપણી રીતના એક આ ફોલ્ડિંગ કરાવેલું છે, આપણે આ માસોડો કાઢે આ માસોડો આપણે ફિટ કરવો હોય તો આપણી રીતના આ એક ફોલ્ડિંગ કરાવ્યું। આ માસોડો આપણે મગ માટે ને તલ માટે બનાવ્યો, આમાં આપણી મગ વઢાતા પણ આ જે હિંગ આવતી ને એટલે મગમાં નુકસાની થતી વાઢવા માટે, હિંગ ફાટે જતી એટલે આપણી મગમાં નુકસાની આવતી, તલ ત્યાં આપણે ટ્રાય કરી દીધી આ માસોડા નહોતા વઢાણા, એટલા માટે આપણે આ બનાવ્યો। આપણી જે આ નીચલી છે ને જે આ સેન દેખાય આના માટે બનાવ્યો, આ જે સકર છે આપણી
ઈસા કરા આવી જાય નીચે, એટલા માટે મગમાં જે હિંગ ફાટવાનું પ્રશ્ન રહેતો આપણે ઈ સોલ્યુશન થઈ જાય. ને તલમાં એક નવી ટ્રાય કરશું, આપણે સક્સેસ થાય કે શું એનો આપણે આગળ વિડીયો મૂકી હું. જો આ રીતે આ સ્ટાર્ટ થાય, આપણે જો આ ખેંચવાનું, ખેંચીને મૂકી દઈએ એટલે સ્ટાર્ટ થઈ ગયું. આ છે આપણે મેન ક્લેસ, મેન ક્લેસ આથી આગળ હાલે પણ ને હાર્વેસ્ટિંગ ને આગળ હાલે આ મેન ક્લેસ, અને બંને બંધ થઈ જાય. આ છે આપણે હાર્વેસ્ટિંગ માટેનો ક્લેસ, આનાથી ખાલી હાર્વેસ્ટિંગ થાય. આ બંને ક્લેસ મૂકીએ ને એટલે હાર્વેસ્ટિંગ થાય આપણે. જો આ રીતે આ રીતના વર્ક કરે આપણી ધાણા કે જવાય આ રીતના ખેંચે ને આ રીતના અહીંથી બહાર કાઢતો જાય. બે ગીર આવે, એક આગળ ને એક પાછળ. આપણે રોગું હાર્વેસ્ટિંગ બંધ રાખવું, રોગ આગળ હલાવવું, તો એક જ ક્લેસ આપણે કરવો મૂકવાનો. આ રીતના એટલે આગળ હાલશે, પાછળ આખવું હોય તો આગળ પાછળ કરી, આ રીતના પાછળ કરો એટલે આ રીતના પાછળ હાલે. પછી બંને હારે કરવું આપણે હાર્વેસ્ટિંગ કરીને આગળ હાલવાનું. તો પેલા આ ક્લેશ મૂકવાનો ને પછી આ, એટલે જો બંને આ રીતના થાય. જો બતાવું આગળ વિડીયોમાં. જો અત્યારે આપણે આપણે ફ્રી છે મશીન, આ રીતના આગળ પાડવાનો. આ રીતના આ બાજુ પાડો એટલે આગળનો ગેર પીડ્યો. અહીંથી આપણે આ ક્લેશ મૂકવાનો હાર્વેસ્ટિંગ માટેનો. આ છે મેન ક્લેશ, આ મેન ક્લેશ મૂકશું એટલે આપણે મશીન આગળ હાલશે પણ અને હાર્વેસ્ટિંગ પણ ચાલુ થઈ જશે. જે આ રીતે જો અત્યારે બે થાય, હાર્વેસ્ટિંગ અને આગળ હાલે પણ. એ જ રીતે આપણે રોગનું આગળ હલાવવું અને હાર્વેસ્ટિંગ બંધ કરી દેવું, તો અહીંથી આ હાર્વેસ્ટિંગ આમ આ બંધ કરી દેવાનું ને આ રોગો સિંગલ ક્લેસ મૂકવાનો એટલે રોગનું આગળ હાલે. જો અત્યારે આપણે હાર્વેસ્ટિંગ બંધ છે, આગળ સફર કે પ્લેટ કાપવાનું કે બધું બંધ છે, કંઈ નથી થતું, રોગનું આગળ હાલે. બંને કરવું હોય તો આ ક્લેશ મૂકવાનો ને આ ક્લેશ મૂકવાનો, બંને ક્લેશ મૂકો એટલે બંને ચાલુ થાય. આપણે બે જ આપણે ગેર આવે, એક રિવર્સ ને એક આગળ. પાછળ હટાડવું હોય તો આ રીતના આ પાછળનો ગેર આપણે પાડ્યો, આ ક્લેશ મૂકવાનો એટલે પાછળ હટે. જેવો અત્યારના પાછળ હટે આપણે, જેવો હાર્વેસ્ટિંગ બંધ છે રોગો પાછળ હટે. આપણે હાર્વેસ્ટિંગ ચાલુ કરવું હોય તો આ ક્લેશ દબાવવાનો. જેવો અત્યારે બંને થાય, હાર્વેસ્ટિંગ અને પાછળ હટવું. આ ક્લેશ આપણે હાર્વેસ્ટિંગ માટેનો છે. ઊભું રાખવું હોય તો અહીંથી ઊભું રહી જાય. એ જ રીતના પાછું આગળ હટાડવું હોય તો આ રીતના આગળનો ક્લેશ દબાવ્યો, હાર્વેસ્ટિંગ ચાલુ કર્યું, આ મેન ક્લેશ મૂક્યો એટલે બંને પાછળ થાય. જો આગળ પણ હટે છે, હાર્વેસ્ટિંગ પણ થાય છે, આ હાર્વેસ્ટિંગ પણ આ મેન ક્લેશ પણ. બીજું આપણે વાત કરીએ કે ધાણા કે જવાર કે ઘઉં કેવા વધાય, તો પેલા તો આપણે ગમે એ આપણે પાક હોય, ધાણા હોય, ઘઉં હોય કે જવાર હોય કે મકાઈ કે બાજરો કે મેથી હે, એ બધું આપણે વાઢેલું હે, એ જે કંઈ પાક હોય એ પાક આપણે પહેલાં સીધો હોવો જોઈએ, ક્યાંય ધરેલો ન હોવો જોઈએ. ધરેલો પાક હોય તો ન વાટે, તો બગાડ થાય. આપણે સીધો પાક હોવો જોઈએ. બીજા નંબરમાં પારા આપણે આશા હોવા જોઈએ, આપણી જે કિયારા કહીએ આપણી ભાષામાં, એમાં પારા હોય, પારા આશા હોવા જોઈએ. જો જાડા પારા હોય તો વાઢવાની ન મજા આવે ને બરાબર ન વટાય. જેટલા આશા પારા હોય ને એટલું પરફેક્ટ કામ આપે. જો આપણે પારા ન હોય, પારા વગર આપણે ચોમાસું વાવતર કર્યું હોય જવારનું કે, તો એ આપણે વાઢવાનું થાય, તો પારા ન હોય અને સીધો મોલ હોય તો બહુ જોરદાર વાઢ આપે આપણે જવારમાં. એ ધાણા હે, મેથી હે કે ઉનાળુ બાજરો હે, તો એના માટે આપણે પારા આશા હોય અથવા પારાની અંદર થોડીક આયરો હોય તો વાટ બરાબર કામ આપે. જે
જેટલા પાર આશા હોય એટલો વાટ બરાબર રીતના કરે છે અને ચોખ્ખું કામ થાય. બાકી બહુ અતિશય જાડા પારા હોય ને આપણો મોલ થોડોક ઢરેલો હોય તો બરાબર કામ ન આપે, તો થોડોક બગાડ કરે. આપણે આમ વિડીયોમાં આગળ મૂકશું, ધાણા હે, મેથી હે, જવાયર હે, આપણે જે જે વાઢ્યો એના વિડીયો આપણી પાસે છે આગળના એ વિડીયોમાં બતાવીશું એ રીતના વાડનું કામ આપે છે. જો બીજી કોઈ મશીન વિશે જાણકારી જોતી હોય તો કમેન્ટમાં જણાવજો, તો આપણે બીજો આગળ વિડીયો બનાવશું.